नमस्कार, मंतव्य न्यूज साथ हूं छु अवनी। आप जो रहा छो एक्सप्रेस न्यूज। समाचार में विगत बात करिए, पहला एक महत्वपूर्ण समाचार प्राप्त थी रहा है। तो शेयर बजार में शुरुआत में तेजी जोवा मळी। शेयर बजार ने शुरुआत सेंसेक्स में तेजी। सवार ने शुरुआत तो सेंसेक्स में 470 पॉइंट नो उछाड़ो जोवा मळ्यो छे। सेंसेक्स 52,000 नी सपाटी ने पार करी चुक्यो छे। सेंसेक्स 52,023 पॉइंट पर पहुंची चुक्यो छे। तो निफ्टी में 125 पॉइंट नो उछाड़ो। निफ्टी 15,291 पॉइंट पर पहुंची चुक्यो छे। शेयर बजार में उछाड़ो जोवा मळ्यो। सेंसेक्स में 470 पॉइंट नो उछाड़ो। सेंसेक्स 52,000 नी सपाटी ने पार करी चुक्यो छे। निफ्टी पण आंकड़ाओ वधी गया छे। सेंसेक्स 52,023 पर पहुंच्यो। तो निफ्टी पण 125 पॉइंट ना उछाड़ा साथे दिवस की शुरुआत थी। शेयर बजार की शुरुआत में सेंसेक्स में तेजी जोवा मळी रही छे। तो सेंसेक्स में 470 पॉइंट नो उछाड़ो। सेंसेक्स 52,000 नी सपाटी ने पार करी चुक्यो छे। सेंसेक्स 52,023 पॉइंट पर पहुंच्यो। निफ्टी की बात करें तो निफ्टी में 125 पॉइंट नो उछाड़ो जोवा मळ्यो छे। निफ्टी पर 15,291 पॉइंट पर रह्यो। शेयर बजार की शुरुआत में आज तेजी जोवा मळी। सेंसेक्स में 470 पॉइंट नो उछाड़ो। सेंसेक्स 52,000 नी सपाटी ने पार करी चुक्यो छे। तो सेंसेक्स 52,023 पॉइंट पर पहुंच्यो। निफ्टी की बात करें तो निफ्टी में 125 पॉइंट नो उछाड़ो। સાથે જોડાયા છે શેર બજારના નિષ્ણાત નિમેશ। નિમેશ ને જણાવશો કે જે સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો, નિફ્ટીમાં પણ 125 પોઈન્ટનો ઉછાળો, વધુ વિગતો। સી બેઝિકલી માર્કેટમાં અત્યારે છેલ્લા એક વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે લિક્વિડિટી આવી રહી છે, બધી ઇકોનોમીની અંદર ઇકોનોમીને ગ્રોથ પાર્ટ ઉપર લેવા માટે થઈને સરકાર દ્વારા જે સપોર્ટ કરવામાં આવી રહ્યા છે, રિઝર્વ બેંક દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યા છે, એને પગલે એક લિક્વિડિટી ને હિસાબે માર્કેટમાં આપણે અત્યારે તેજી જોઈ રહ્યા છે। સાથે સાથે જોઈ રહ્યા છે કે કોરોનાની અંદર જે કઈ પણ ઇકોનોમીની અંદર નુકસાન થયું હતું, ગ્રોથ વીક પડ્યો હતો, એના પછી હવે અત્યારે ધીમે ધીમે બધી ઇકોનોમી જે છે એ ગ્રોથના પાટા ઉપર આવી રહી છે। એના હિસાબે માર્કેટ અત્યારે જે છે એક બુલિશ વ્યૂ લઈ અને અત્યારે આપણે લાઈફ ટાઈમ હાઈ ઉપર નિફ્ટી સેન્સેક્સ જોઈ રહ્યા છીએ। શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી આ લેવલ ઉપર જે છે રિસ્ક મેનેજમેન્ટ ઉપર થોડું વધારે ધ્યાન આપવું છે, પરંતુ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે ભરવાનું છે કે હજુ પણ ગ્રોથ જે છે ઇન્ડિયન ઇકોનોમીનો એ ઘણો વધશે આગળ જતા, અને હજુ પણ આપણે માર્કેટની અંદર નવા ઊંચાઈ નવા સ્તર આવતા દિવસોની અંદર લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જોતા રહીશું। એટલે મેસેજ એટલો જ આપવાનો છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ સ્ટે ઇન્વેસ્ટેડ અને દરેક ઘટાડે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા રહે। શોર્ટ ટર્મ ટ્રેડર જે છે માર્કેટ ઓલરેડી અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યું છે, થોડી વોલેટિલિટી આવી શકે છે આગળના દિવસોની અંદર, એટલે પોતાનું રિસ્ક મેનેજમેન્ટ ઉપર જે છે એ વધારે ફોકસ કરો। જી નિમેશજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો શેરબજારમાં પણ દિવસની શરૂઆત તેજીથી થઈ। શેરબજારમાં શેરબજારની શરૂઆત સેન્સેક્સમાં તેજી જોવા મળી। નિફ્ટી પર 125 પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 470 પોઈન્ટનો ઉછાળો।